नमस्कार विद्यार्थी मित्रों, आपणे आगला लेक्चरनी अंदर अलग अलग प्रकारना पत्रों विषे माहिती मेळवी चूकी छे। बैंकने लगता बधा पत्र व्यवहारो हता कि भाई फरियाद कई रीते करी शको बैंकने लगता पत्र व्यवहारमां, पछी विनंती कई रीते करी शको। हवे आपणे बीजा चेप्टरनी अंदर सरकारी विभागो, जाहेर उपयोगी सेवाओ तथा स्थानिक संस्थाओ साथेनो पत्र व्यवहार, आना विषे आपणे डीपमां चर्चा करीशुं। तो जो आम आपेलुं छे कि सरकारी विभागो एटले केवा विभागो, કે તમે જે સરકારની અલગ અલગ વિભાગના અલગ અલગ સેવાઓ તમે મેળવો છો તો તેને લગતા પત્ર વ્યવહાર કઈ રીતે કરી શકો। પછી જાહેર વસ્તુઓ છે કોઈ પણ, તો જાહેર વસ્તુ અથવા જે વસ્તુઓનો ઉપયોગ કરો છો એ બધી વસ્તુને લગતો કોઈ રીતે પત્ર વ્યવહાર કરી શકો। અને સ્થાનિક સંસ્થાઓ સાથે કોઈ પણ અલગ અલગ એનજીઓ છે અથવા અલગ અલગ સંસ્થાઓ છે તેની સાથે કઈ રીતે પત્ર વ્યવહાર કરી શકો એ બધું આપણે આની અંદર ડીપમાં ચર્ચા કરવાની છે। તો એમાં આપેલું છે જો પ્રસ્તાવનામાં કે વ્યાપારિક સંસ્થાઓ, સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત વારંવાર થતી હોય છે। આ પ્રકારના પત્ર વ્યવહાર માટે જે તે વિભાગના હોદ્દાને અનુરૂપ કાર્યવિધિ પ્રમાણે ખાતા અનુસાર પત્રમાં સંબોધન અને લખાણ કરવાનું હોય છે। તદુપરાંત સેવાઓ અને સુવિધાઓ સત્વરે મળે તેના માટે જે તે વિભાગના નિયમો અને કાયદા અનુસાર અભિગમ દાખવવો જોઈએ। જે બાબત માટે પત્ર લખવાનો છે તે અંગેનો ખ્યાલ પણ હોવો જોઈએ। આપણે ખ્યાલ હોવો જોઈએ કે તમે કઈ બાબત માટે અને કેને અનુસરીને લખો છો। તો સરકારી વિભાગ હોય, સરકારી વિભાગની અંદર જે તે ખાતાના ઇજનેર અથવા જે તે ખાતાના મેઇન વ્યક્તિ સાથે તમે પત્ર વ્યવહાર કરો છો, તો એ મેઇન વ્યક્તિનું નામ અને જે રીતે પત્ર લખશો તે જે વ્યક્તિનું નામ લખેલું છે એને અનુસરીને લખવાનું છે। પછી કયા કામ માટે તમે પત્ર લખ્યો છે એ તમારે દર્શાવવું પડશે। હવે આગળ આપેલું છે જે બાબત માટે પત્ર લખવાનું છે તે અંગેનો ખ્યાલ પણ હોવો જોઈએ। અભ્યાસના હેતુથી આ પ્રકારના પત્ર વ્યવહારોને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય છે। એમાં પહેલું આપેલું છે સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર। તો જેમાં આપેલું છે કે સામાન્ય નાગરિક અને વ્યાપારિક પેઢી તરીકે સરકારી વિભાગો સાથે જુદી જુદી બાબતો માટે ઘણી વખત પત્ર વ્યવહાર કરવો પડતો હોય છે। કેટલાક સરકારી વિભાગોમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે, તો વળે કેટલીક બાબતો માટે નિયત કરેલું ફોર્મ હોય છે જેને યોગ્ય રીતે ભરી માગ્યા પ્રમાણેના પુરાવાઓ સાથે જે તે વિભાગમાં જમા કરાવવાનું હોય છે। સામાન્ય રીતે વેપારી પેઢીઓને વિવિધ બાબતો માટે નીચે જણાવેલ સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત પડતી હોય છે। તો જો સરકારી વિભાગો સાથે જે જે પત્ર વ્યવહાર કરો છો તો કઈ પ્રકારના પત્ર વ્યવહાર હોવા જોઈએ, તો પહેલું છે તાર ટપાલ વિભાગ, બીજું ટેલિફોનિક વિભાગ, ત્રીજું રેલવે પાર્સલ વિભાગ, ચોથું કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ અને પાંચમું વેચાણ વેરા અને આવકવેરા વિભાગ। હવે આની અંદર આપણે ડીપમાં ચર્ચા કરીશું। જેમાં પહેલો પત્ર આપેલો છે કે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ન થતી હોવાનો ફરિયાદ પત્ર પોસ્ટ પાર્સલ વિભાગને લખો। જેમાં આપેલું છે પહેલું તાર ટપાલ વિભાગ છે, તો એ તાર ટપાલ વિભાગ એટલે કે તમે પોસ્ટ જ્યારે કોઈ પણ વ્યક્તિને અથવા કોઈ પણ પેઢીને તમે પોસ્ટ દ્વારા કોઈ પણ વસ્તુ મોકલો છો તો તે સમયસર પહોંચતી નથી, અથવા તમે પોસ્ટ સાથે વ્યવહાર કરો છો બીજી કંપની દ્વારા અથવા જે તે વ્યક્તિ દ્વારા તમને પાર્સલ મોકલવામાં આવ્યું છે તે સમયસર આપણી પાસે પહોંચ્યું નથી, તો તેના માટેનો તમે ફરિયાદ પત્ર લખી શકો છો। બીજું કે ટેલિફોન વિભાગ, કે તમે કોઈ પણ લેન્ડલાઇનમાંથી કનેક્શન ઓછા થઈ ગયા છે। પહેલાંના સમયમાં કેવું હતું, લેન્ડલાઇન કનેક્શન હતા, તો લેન્ડલાઇન કનેક્શન તમારે સુવિધા મેળવવા માગો છો અથવા સુવિધા બંધ કરાવવા માગો છો અથવા જે કનેક્શન છે એ ઉપરાંત અલગ કનેક્શન લેવા માગો છો તેના માટે ટેલિફોન વિભાગ, પછી રેલવે પાર્સલ વિભાગ। આપણે ખ્યાલ હોય છે અથવા ન હોય કે રેલવેની અંદર પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે લોકડાઉનના કારણે તમને ખ્યાલ હોય તો અલગ અલગ ટ્રેન ચાલે છે પાર્સલ સેવા માટે, ખાલી પાર્સલ સેવા માટે, કે તમે કોઈ પણ વસ્તુ છે તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા દેશમાં તમે મોકલી શકો છો। તો એ છે રેલવે પાર્સલ વિભાગ અને કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ, કે તમે કસ્ટમમાં તો કે કોઈ પણ માલ આવે છે બીજા દેશની અંદરથી તો તમે કસ્ટમ માટે ફરિયાદ કરી શકો છો અથવા તે વિભાગને ફરિયાદ કરી શકો કે ભાઈ મને ટાઈમ ટુ ટાઈમ એટલે કે સમયસર માલ મળ્યો નથી, અથવા સમયસર તમે માલ મોકલાવેલો છે તો સામેવાળી વ્યક્તિને કે સામેવાળી પેઢીને સમયસર માલ પહોંચ્યો નથી, તો એ કસ્ટમ વિભાગને તમે ફરિયાદ કરી શકો છો અથવા અરજી કરી શકો છો। અને વેચાણ વિભાગ અને આયોગ્યરા વિભાગ એ પછી સમજશું। તો આમાં આપણે પહેલો પત્ર સમજીએ કે સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની સમસ્યા વેચાણી ન થતી
હોવાન ફરિયાદ પત્ર પોસ્ટ પાર્સલ વિભાગનું લખો. તો જો આમાં આપેલું છે, પહેલું ભગવતી ટ્રેડિંગ, ફોન નંબર 0 26 72 એ છે એના, પિનકોડ નંબર, પછી ઈમેલ એડ્રેસ અને એનું એડ્રેસ કે આબેહૂબ ચેમ્બર મોટા બજાર ગોધરા, કઈ તારીખે લખીએ છીએ 18 ઓગસ્ટ 2017. હવે કેને લખવાનું છે પત્ર? તો કે પોસ્ટ માસ્ટર્સની. કઈ જગ્યાએ પોસ્ટ ઓફિસ આવેલી છે? ત્યાં કે મુખ્ય બજાર, મુખ્ય પોસ્ટ ઓફિસ જૂના બજાર ગોધરા. શું લખેલું છે વિષયની અંદર? કે પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર ન થતી હોવા અંગેની ફરિયાદ. મેં તમને આગળ સમજાવ્યું જ રીતે જેમાં આપેલું છે. સાહેબ શ્રી, આપના વિભાગની જુદી જુદી સેવાઓ અમને વર્ષોથી પ્રાપ્ત થઈ રહી છે, તેના કારણે અમારી વેપારી સેવાઓ પર સુપેરે ચાલતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અન્ય જગ્યાએથી આવતા પોસ્ટ પાર્સલ અમારા સરનામે સમયસર મળતા નથી, એટલે કે પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર થતી નથી. આ કારણે અમારા વ્યાપારિક વ્યવહારો ખોરવાઈ જાય છે, માલ સામાન સમયસર મળતો નથી અને તેને સંલગ્ન નિર્ણયો લેવામાં પણ વિલંબ થાય છે. ખૂબ જ અગત્યના અને જરૂરિયાતવાળા દસ્તાવેજો અમારા સરનામે સમયસર ના મળવા અંગે અમે ચિંતિત છીએ. તો પોસ્ટ વિભાગને આ પ્રકારની બેકાળજીના કારણે વેપારી તરીકેની અમારી વિશ્વસનીયતામાં પણ આંચ આવે છે. ઉપરોક્ત ફરિયાદ અંગે તપાસ કરીને સત્વરે જરૂરી પગલાં લેવા આપને નમ્ર વિનંતી. જે વ્યક્તિએ લખ્યો છે તેની નીચે સહી આવશે, એટલે કે સિગ્નેચર. વિશ્વાસોની ભાગીદાર છે એટલે ભાગીદારી પેઢી હશે ત્યારે ભાગીદાર. તો પોસ્ટ પાર્સલ વિભાગમાં શું આપેલું છે? ભાઈ, મારો જે પોસ્ટ મોકલું છું એ સામેવાળી વ્યક્તિની સમયસર નથી મળતી, અથવા સામેવાળી વ્યક્તિ મને જ્યારે કોઈ પણ વસ્તુ મોકલે છે તો એ મને સમયસર મળતું નથી, એના માટે તમે પોસ્ટ માસ્ટર્સને પત્ર લખી શકો છો ફરિયાદ કરતું. પછી બીજું આપેલું છે, ટેલિફોનિક બિલના બહાર ગામના કોલ, એટલે કે STD કોલ અંગેની માહિતી મોકલવાની વિનંતી કરતો પત્ર. તો આમાં આપેલું છે, જો સ્ટેશન રોડ મોડાસા, કોઈને લખવાનું છે? શું કે સર્કલ ઓફિસર શ્રી BSNL મોતીપુરા મોડાસા. વિષયમાં શું આપેલું છે? કે ટેલિફોન બિલમાં બહારગામ કોસ અંગેની માહિતી મોકલવા અંગે. ભાઈ, જે તે વ્યક્તિ છે, કોણ વ્યક્તિ છે, આમાં વ્યક્તિનું નામ આપેલું નથી. જો વ્યક્તિ હોય તો એનું વ્યક્તિનું નામ અને એડ્રેસ. કે ભાઈ, મારે બહારગામના કોલ્સ માટે નવું એક ID લેવું પડશે, અથવા નવો કોન્ટેક નંબર, કે પછી તમે શું જુદી જુદા કોન્ટેક નંબર છે મારી પાસે, એ STD કોલ એટલે કે બહારગામ કોલ કરવા માટેની મારે સેવા જોઈએ છે, એના માટે તમે લખી શકો. જો આમ આપેલું છે, સાહેબ શ્રી, BSNL મોડાસા દ્વારા આપવામાં આવતી જુદી જુદી સેવાઓનો અમે ગ્રાહક તરીકે ઘણા વર્ષોથી લાભ લઈએ છીએ, જેની અમે કદર કરીએ છીએ. હાલ અમે અમારા સંકુલમાં 2 ટેલિફોનિક કનેક્શન ધરાવીએ છીએ, જેના નંબર અલગ અલગ આપેલા છે. બંને લાઈન પર અમે બહારગામના કોલ્સ કરવાની સગવડતા મેળવેલી છે. ઉપરોક્ત બંને નંબરો ઉપરથી કરવામાં આવતા બહારગામના કોલ્સની યાદી અમારા ટેલિફોનના નિયમિત બિલ સાથે મોકલવા વિનંતી. કે ભાઈ, અમે જેને લીધેલી છે STD કોલની સુવિધા, એનું જ્યારે બિલ આવે છે તો એને STD કોલનું જ્યારે બિલ આવે ત્યારે જે રેગ્યુલર બિલ આવે એની સાથે STD કોલ, જે બહારગામ કોલ કરો છો, એની રકમ લખીને મોકલવા વિનંતી. એ આપેલું છે કે જેનાથી અમારી સાથે આ અંગેનો રેકોર્ડ રહે, જાગૃતિ શિક્ષણ સંકુલના આંતરિક વ્યવહારના ભાગરૂપે પણ જરૂરી હોય તેવો સત્વરે અમલ કરવા વિનંતી. આપનો વિશ્વાસ મોતીભાઈ ચૌધરી. હવે એને પછી આપેલું છે, ટેલિફોન નંબર ઉપરાંત સમાંતર જોડાણ મેળવવાની અરજી કરતો પત્ર. ભાઈ, મારી પાસે એક કનેક્શન છે અને હવે વધારાનું એક કનેક્શન લેવું છે, તેના માટે તમે અરજી કરી શકો કે નહીં? તો કે ટેલિફોન વિભાગનું તમે આપેલું છે, સારથી બિઝનેસ હાઉસ, GIDC રોડ, વાપી. જેમાં આપેલો છે વિષયમાં, કેને આપવાનું છે? અધિકારી શ્રી BSNL સુરત રોડ, વાપી. વિષયમાં એક જ નંબર ઉપરાંત સમાંતર જોડાણ મેળવવા અંગે. અમે તમને સમજાવ્યું જ રીતે કે તમે એક જોડાણ છે અને મારે વધારાનું હજી એક જોડાણ જોઈએ છે, તેના માટે તમે અરજી કરતા પત્ર લખી શકો. તમે આપેલું છે, સારથી બિઝનેસ હાઉસ એ વાપીનું પ્રતિષ્ઠિત વ્યાપારિક એકમ છે, GIDC રોડ ઉપર આવેલા અમારું એકમ વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ એમ 2 વિભાગમાં વહેંચાયેલ છે. આ વિભાગોના કામકાજ અંગે કર્મચારીઓની અન્ય એકમો સાથે અને અન્ય એકમોના કર્મચારીઓ અમારા એકમ સાથે નિયમિતપણે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે. હાલ અમે સારથી બિઝનેસ હાઉસમાં જે એક ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ, જેનો નંબર છે 26 65 51. આ નંબર માટે આપના ટેલિફોન વિભાગ દ્વારા અપાતી 1થી વધુ સમાંતર જોડાણની સુવિધા મેળવવા માગીએ છીએ, જેથી અમારા ટેલિફોન દ્વારા થતા વ્યાપારિક વ્યવહારો સરળ અને ઝડપી કરી શકાય.
ઉપરોક્ત સુવિધા આપવા માટે કરવી પડતી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે. આ સગવડ મેળવવા માટે જો કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો થતો હોય તેની પણ અમને જાણ કરશો. આભાર. આ પત્ર સમજી ગયો સમય. અને હવે ચોથું આપેલું છે, આવકવેરાને પાત્ર નથી હોવો નહીં હોવાથી ડિમાન્ડ નોટિસ રદ કરવાની વિનંતી કરતો પત્ર. એમાં જો ઉપર એડ્રેસ આપેલો છે, ડામડામ બુક સ્ટોર ધ 2 સરસ્વતી કોમ્પ્લેક્સ ગાંધીનગર. ડિમાન્ડ નોટિસ રદ કરવા અંગે તમે આપેલું છે, તેને આપવાની છે નોટિસ? તો કે આવકવેર અધિકારી શ્રી, બિઝનેસ સર્કલ 2 ગાંધીનગર. જેમાં આપેલું છે, ડમડમ બુક સ્ટોરના નામે છેલ્લા 10 વર્ષથી અમે ગાંધીનગરમાં વેપાર કરી રહ્યા છીએ. આવકવેરાના કાયદા અનુસાર અમે દર વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરીએ છીએ. અમારો પાન નંબર આપેલો છે એનો. આ કારણે વર્ષ 2015-16 આવકવેરા પેટે અમારે હજુ 7,600 ભરવાના થાય છે. તે પ્રકારની ડિમાન્ડ નોટિસ અમને 2 જુલાઈ 2016 રોજ બજાવવામાં આવી છે. હવે જે તે વ્યક્તિ કે ભાઈ સરકારી ખાતા દ્વારા આ વ્યક્તિને ડમડમ બીચ છે સ્ટોર, તેને નોટિસ આપવામાં આવી છે 7,600ની. જોવામાં આપેલું છે કે આ નોટિસ કદાચ શરત ચૂકથી અમને બજાવવામાં આવી હોય તેવું લાગે છે. ગત નાણાકીય વર્ષમાં અમારી આવક અગાઉના વર્ષ કરતાં ઓછી થઈ છે, તેથી તેના ઉપર ભરવા પડતા આવકવેરાની રકમ ઓછી થાય તે સ્વાભાવિક છે. તેથી અમારે ગયા નાણાકીય વર્ષની ગણતરી કરતાં વધારાનો આવકવેરો ભરવા પાત્ર થતો નથી. આવકવેરા વિભાગ સાથે ફાઇલ કરવામાં આવેલી ઇન્કમ ટેક્સ રિટર્નની નકલ આ પત્ર સાથે આપના સંદર્ભ માટે બિડેલી છે. હવે તમે એક વિચાર કે ભાઈ તમે જ્યારે આવકવેરાની નોટિસ આવો તો ભાઈ તમારો માલ અથવા તમને તમારે 8 રૂપિયા ભરવા પડશે. તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ રિટર્ન આપણે ફાઇલ કરાવેલા છે તો આ વર્ષની તમે જે નફો મેળવ્યો છે એ ઓછો છે ગયા વર્ષ કરતાં. તો આ આવકવેરાની નોટિસમાં 7,600 રૂપિયા આપેલા છે, 7,600 ન થવા જોઈએ. કારણ કે રિટર્ન ફાઇલ કરીએ તો આમાં ઓછા પૈસા થવા જોઈએ. તો 7,600 વધારે પૈસા આવેલા છે તો એને ઓછા કરવા માટે અથવા ભૂલથી બીજાની નોટિસ આ વ્યક્તિને અથવા આ પેઢીને મળેલ છે તો એમાં સુધારા વધારા કરવા વિનંતી. અને જે રકમ થતી હોય કાયદેસર તો કાયદેસર જે રકમ સાથે પાછું અમને નોટિસ મોકલવા વિનંતી. અથવા અમે અમારું રિટર્ન મોકલીએ છીએ તો એ રિટર્ન પ્રમાણે અમારા જેટલા પૈસા ભરવાના થતા હોય એ પૈસા અમને કહેવા વિનંતી. તો આપણો વિશ્વાસ હર્ષ પટેલ. એના પછી પાંચમું આપેલું છે, નિકાસનો પરવાનો મેળવવા અંગે. કે તમે એક કરતાં વધારે માલનું ઉત્પાદન કરતા હો અને તમારો માલ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા એક દેશમાંથી બીજા રાજ્યમાં બીજા દેશમાં જતો હોય ત્યારે તેનો નિકાસનો પરવાનો મેળવવા અંગે, એટલે કે એક્સપોર્ટનો પરવાનો મેળવવા અંગે, તો એડ્રેસ પ્લોટ નંબર 17 GIDC ગઢડા રોડ ભાવનગર, ક્વોલિટી મશીન હાઉસ. કોને મોકલવાનો છે? ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, ભારત સરકાર, પુણે. તો નિકાસનો પરવાનો મેળવવા અંગે IEC કોડ નંબર 1, માનનીય સાહેબશ્રી, આમાં નોટબુક્સ અને પુસ્તકો બનાવવાના અને છાપવાના મશીનોના મોટા ઉત્પાદક છીએ. છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં અમારા મશીનો મોટા પાયે વેચાણ છે અને દિવસે દિવસેની માંગ વિદેશમાં પણ વધતી રહી છે. અમે અમારા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ, જેના માટે નિકાસનો પરવાનો આપની પાસેથી મેળવવાનો હોય છે. આ સાથે નીચે મુજબની વિગતો ધ્યાનમાં લઈ અમારા ઉત્પાદનોને વિદેશમાં વેચવા માટે નિકાસનો પરવાનો આપવા વિનંતી. હવે તમે જે તે પેઢી છે એ સરકાર પાસે એક નિકાસનો પરવાનો મેળવવા માટે અરજી કરે છે, તો શું શું જોઈન્ટ અથવા શું શું ડોક્યુમેન્ટ આપેલા છે? એમાં પહેલું આપેલું છે જો એપ્લિકેશન ફોર્મ, બીજું 250નો ડિમાન્ડ ડ્રાફ્ટ, ત્રીજું સૂચવ્યા પ્રમાણેના ઢાંચામાં બેંકનું પ્રમાણપત્ર, ચોથું પાન કાર્ડની સ્વપ્રમાણે નકલ, પાંચમું અરજદારનો એક ફોટો, એટલે જે વ્યક્તિ છે તો એ વ્યક્તિનો ફોટો અથવા જે પેઢી હોય તો પેઢીનો જે માલિક હોય એનો ફોટો, પછી 50 રૂપિયાની ટિકિટ લગાવેલું કોમનીના સરનામાવાળું પરબીડિયું, 10ની ટિકિટ લગાવેલી બેંકના સરનામાવાળું પરબીડિયું અને અન્ય દસ્તાવેજી કાગળો. મહેરબાની કરીને અમને નિકાસનો કરવાનો ઝડપથી આપશો. કારણ કે મારે જ્યારે મારી કંપનીનો માલ એક દેશમાંથી બીજા દેશમાં મોકલવા માટે તમે નિકાસનો પરવાનો આપવા વિનંતી. જે તે અધિકારી અને જેને પત્ર લખેલો છે એની સાઈન મૂલચંદ રૂપાણી. એના પછી જાહેર ઉપયોગી સેવા અંગેના પત્ર વ્યવહાર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. આ બધા પત્રો છે ધ્યાનથી વાંચો, જોજો. ન સમજાય તો સ્કૂલના ફોન નંબર ઉપર તમે ફોન કરીને પૂછી શકો છો સ્કૂલના ટાઈમમાં. થેન્ક યુ.